પંચમહાલ જિલ્લાના ઘોગંબાના મેઇન રોડ પર પડેલ મસમોટા ગાબડાઓના કારણે અને રસ્તાની બિસ્માર હાલતના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તંત્ર દ્વારા બિસ્માર રસ્તાની મરમ્મત થાય તેવી પ્રબળ માંગ ઉઠી છે. રસ્તાની પરેશાનીથી તાલુકાજનોનો પરેશાન, ઘોગંબા અને રાજગઢના જાગૃત યુવાનો તેમજ વડીલો દ્વારા ડાંગર રોપીને અનોખો વિરોધ કરવામાં આવ્યો છે. આરએમબીની બેદરકારી સામે આવી ઘોગંબા ગામના રોડ છેલ્લા ઘણા લાંબા સમયથી અતિશય બિસ્માર બન્યા છે. આ માર્ગ પરથી દરરોજ અનેક વાહન ચાલકો પસાર થતા હોય છે. રાત્રિના સમય દરમિયાન પણ નાના મોટા વાહનોની અવરજવરથી આ રોડ ધમધમતો રહે છે. ઘોગંબાથી બાકરોલ સુધીના 15 કિલોમીટરના માર્ગ પર ઠેર ઠેર મસ્ત મોટા ગાબડાઓ પડ્યા હોવાથી વાહન ચાલકોને વાહન ચલાવવાનું પણ મુશ્કેલ બન્યું છે. તેમજ રાજગઢથી માલુકાટુ અને રસ્તાના ગાબડાના કારણે સ્પીડથી પસાર થતા વાહનોમાં અચાનક બ્રેક મારતા અવારનવાર અકસ્માતના બનાવો પણ બની રહ્યા છે. હાલ આ રોડ પરથી પસાર થતા વાહન ચાલકોમાં બિસ્માર બનેલ માર્ગમાં કારણે અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે, જેથી જવાબદાર તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ માર્ગનું સમારકામ કરવામાં આવે અને તેવી માંગ ઉઠવા પામી હતી. રિપોર્ટર નિલેશસિંહ સોલંકી સાથે એચબીએન ટીવી ન્યૂઝ પંચમહાલ. સ્થાનિક ભાજપના નેતાઓ વારંવાર કહેતા હોય છે કે આ તાલુકો ઘણો નસીબદાર છે, કે આ તાલુકાને બે ધારાસભ્યો અને બે સાંસદ સભ્યો મળ્યા છે. પણ આપ જોઈ શકો છો કે જો આ સ્થિતિ આ તાલુકાની હોય અને ભાજપના નેતાઓ આ પરિસ્થિતિને નસીબદાર તાલુકો ગણાવતા હોય તો કમનસીબ તાલુકાઓની પરિસ્થિતિ શું હશે. તાલુકામાં આ રસ્તો આરએનબીના હસ્તકમાં છે અને આરએનબીના હસ્તકમાં હોય ત્યારે વારંવાર એનું મેન્ટેનન્સ કરવાનું હોય છે, રિપેર કરવાનું હોય છે. મને લાગે છે ત્યાં સુધી કદાચ બની શકે કે કાગળ ઉપર એનું મેન્ટેનન્સ ને રિપેરિંગ થતું હોય, પણ વાસ્તવિક રીતે આ તાલુકામાં અત્યાર સુધીનો માત્ર 20-22% વરસાદ હોવા છતાં જો રસ્તાઓની આ હાલત હોય તો 100% વરસાદમાં રસ્તાઓ રહેશે કે નહીં એ મોટો પ્રશ્ન છે. ત્યારે તાલુકાના તમામ લોકોની લાગણી છે કે અધિકારીઓ ભલે ખાયકી કરે, ભલે ભ્રષ્ટાચાર કરે, પણ સાથે સાથે થોડું વાસ્તવિક કામ પણ કરે તો તાલુકાના લોકોને તકલીફો ઓછી પડશે. શું નામ છે તમારું? નિલેશવરિયા. આ સમયે મને અખાના તાપકા યાદ આવે છે. એમાંથી એક કમિટી કહેવા માગું છું કે ચોરમુખથી ગામના કેવડીએ નંધાય છે અને લાખોના લૂંટનારા મેઘેટે નંધાય છે. અહીં વારંવાર ખાડા પડ્યા છે, વારંવાર લેખિત તથા મૌખિકમાં રજૂઆત કરવા છતાં અધિકારીઓનું પેટનું પાણી હાલતું નથી. 2-3 વખત કન્ટેનર આવ્યા, એની અંદરથી 4-4 ટકાની માલ નાખી અને આ જુઓ છો કેવી રીતે આ રોપણ કરી છે ડાંગર. એની અંદર આખા રોડ ઉપર રોપાતી રોપાતી જાય તમે હજારો મણ ડાંગર પેદા થાય એવી પરિસ્થિતિ ઊભી કરી છે. સાહેબને વારંવાર ફોન લગાવતા સાહેબ ફોન ઉઠાવતા નથી. કાર્યપાલક એકબીજાને વાત કરી કે અમારા એસઓના અંદરમાં છે, એસઓ આવે છે, એસઓનો હજુ સુધી કોઈ અટો પતો નથી. માટે એના માટે સત્વરે કોઈ બી લાગતા વળગતા અધિકારીઓ જે લાખો કરોડોની ગ્રાન્ટ જિલ્લા લેવલ પર આવે છે, એ ગ્રાન્ટ ક્યાં વપરાય છે, એ કેવી રીતે વપરાય છે એ અમને સમજાતું નથી. આ જે કામગીરી છે ઘરે જોબ જે છે બધા જોવે છે, અવારનવાર અમારી વધુવાર કરવા છતાં પણ વિહારા કાના અથડે એને પાછું આવે છે. માટે સત્વરે લાગતા હોય તો અધિકારીઓ એના ઉપર કાયદેસરના પગલાં લઈને જેને પણ આ કામ આપવું છે એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાની છે. બીજા પણ એક સ્થાનિક છે, આપણે પણ વાત કરીએ તમારો બાબત. ભોગંબા તાલુકાની રચના થયા પછી અમારા એટલે પ્રજાના કમનસીબે ઘોગંબા તાલુકાના બે ભાગ પડી છે. બે ભાગ પડ્યા છતાં પણ અત્યારે અમને તો એમ લાગે છે કે ઘોગંબાનું કોઈ રણધણી નથી. જો રણધણી હોય તો ઘોગંબા આટલું બધું પછાત ના હોય. જે વિકાસ ઘોગંબાનું થવું જોઈએ ખરેખર સબકા સાથ અને સબકા વિકાસ, એ તો અત્યાર સુધી ઉડીને આંખે વળગે એવું કંઈ દેખાતું નથી. હા, પ્રાઇવેટ મંડળીઓ પ્રાઇવેટ બિલ્ડરો પોતપોતાનો વિકાસ કરે છે એ આંખે ઉડીને દેખાય છે. રાજગઢ પોલીસ સ્ટેશનથી લઈને બાકરો આ ભોગવ રાજગઢ ચોકડી સુધી તમે જુઓ તો આ ચારે બાજુ રોડ ઉપર ઝાંખરા ઉગી ગયા છે. પશુઓ નીકળે રસ્તામાં, વ્હીકલવાળાને અકસ્માત થાય છે. ધણી ધણી છે, કોઈ જોનાર નથી, ધણી વગર કોણ જુએ. અને બીજું મારે એમ કહેવાનું કે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ
પોતે ઓફિસોમાં બેસી અને એમના જિલ્લા સ્તરના કર્મચારીઓને મોકલી અને જે કંઈ કામગીરી બતાવે છે તે ફક્ત કાગળ ઉપર ત્યાં બેસીને બતાવી દે છે. ખરેખર વાસ્તવિકતા છે અલગ, એ તમે જાતે આવીને જુઓ તો ખબર પડે. બીજું કે રાજગઢ પોલીસ સ્ટેશનથી બાકરોલ સુધી લગભગ 15 કિલોમીટર થાય, એ 15 કિલોમીટરમાં 35 બમ્પ છે. એટલે તમે વિચાર કરો, 15 કિલોમીટરમાં 35 બમ્પ વાહનો વાળા પોતાનું વાહન ચલાવી કેવી રીતે શકે. રોડ તો બનાવ્યો મકાન અને માર્ગ વિભાગવાળાએ, પણ રોડ બનાવ્યા છતાં બી આટલા બધા જો બમ્પ મૂકવા હોય તો એના કરતાં ખાડાવાળો રોડ શું સારો કે ખોટો? ઘણી વખત રજૂઆતો કરી છતાં બેરા કાને અથડાઈને અમારી રજૂઆતો પાછી આવે છે. એટલે કોઈ સક્ષમ અધિકારી જાતે આવીને જુએ અને એ પ્રજાને સુખ કે દુઃખ પડે છે એનું દર્શન કરે તો જ આ નિવારણ આવશે. ત્યાં સુધી કોઈ અમોને રાખતું નથી કે નિવારણ આવે. બીજું, ગોગંબા તાલુકાનું MGVCL ખાતું, MGVCLના પ્રી મોન્સૂન કામગીરી વગરનું જે કંઈ બિલ એમણે પ્રી મોન્સૂન કામગીરીનું કાગળ પર બતાવ્યું છે એ તો હશે જ, બિલ તો હશે 100%. ઉચ્ચ અધિકારીઓ તપાસ કરે તો એ બિલ કેટલા લાખનું થયું છે એ ખબર પડશે. પણ એક નવા પૈસાનું પ્રી મોન્સૂન કામગીરીમાં કામ થયું નથી. વાયરો GEBના તોરણ લબડે છે રસ્તામાં, ઊંચા હાથ કરો તો તાર લાગે, શોર્ટ લાગે કરંટ, અને વારે ઘડીએ એક છાંટો પાણીનો પડે છે તો લાઈટ ચોકેથી અંધાર પર. ગોગંબા MGVCLનું તો એટલું બધું કામ ઉત્કૃષ્ટ કામ છે કે MGVCLને ગિનિસ બુક ઓફ વર્લ્ડની અંદર MGVCLને પ્રોત્સાહિત કરવા જોઈએ, અધિકારીઓને સન્માનવા જોઈએ. નીચલા વર્ગના કર્મચારીઓને માટે મારે કશું કહેવાનું નથી, છતાં અધિકારીઓ વારે ઘડી આવે છે, જોવે છે, ફોન ઉપર રજૂઆત કરીએ છે, પણ કોઈ સાંભળવા તૈયાર નથી. ફક્ત ગોગંબા તાલુકામાં 2 જ ગામ સચવાય છે MGVCL, એક ગોગંબાને સાચવે છે અને એક પાલલીને. એનું કારણ છે કે મોટા માથાના રાજકીય વગ ધરાવતા લોકો કોંગ્રેસના અને ભાજપના 2 જ ગામમાં વસે છે. બાકી તો બધા પૂછડિયા છે બીજા ગામોમાં. 90 ગામો ગોગંબાના એવા છે કે જ્યાં આજે બી 24 કલાક સુધી લોકો અંધારામાં પડી રહે છે, એમની ખબર લેવાવાળું કોઈ નથી. મારું નામ મોહમ્મદભાઈ બલોચ. બીજા એક બી છે આપણી જોડે જે સ્થાનિક